દાહોદમાં ઠેર ઠેર સ્માર્ટ સિટીના કામો પણ ચાલી રહ્યા છે ત્યારે દાહોદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી રખડતા પશુઓનો ત્રાસ દાહોદના રાજમાર્ગો પર જોવા મળી રહ્યો છેલ્લા કેટલાય સમયથી નગરપાલિકા દ્વારા પણ અનેક વાર રખડતા ઢોરો અંગે લોલીપોપ આપવામાં આવે છે કે નગરપાલિકા દ્વારા નવું ઢોર પકડીને પાંજરે પૂરવા માટેનું આયોજન કરી દેવામાં આવ્યું છે પણ તે નમા તમામ નગરપાલિકાના આયોજનો માત્ર કાગળ ઉપર જ દેખવા મળે છે ત્યારે બીજી તરફ ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ સરકારને ટકોર કરવામાં આવી છે કે રોડ ઉપર રખડતા ઢોરો માટેનો કાયદો બનાવી તેને પકડી પાંજરે પૂરવા માટે અને માલિક સામે ગુનો નોંધવા સુધીની ટકોર કરવામાં આવી છે તેમ છતાંય પાલિકા દ્વારા શહેરીજનોને રખડતા ઢોરના ત્રાસમાંથી મુક્ત કરવા કોઈ નક્કર કામગીરી હાથ ધરતા શહેરમાં ઠેર ઠેર રખડતા ઢોરો અડીંગો જમાવીને બેસેલા નજરે પડે છે અને અનેકો વાર વાહન ચાલકોને અડભેટી લેવાની ઘટનાઓ બનવા પામી છે તેને લઈને દાહોદના રાજમાર્ગો પર પણ દરેક વિસ્તારોમાં રખડતા પશુઓની લડાઈમાં વાહનોને તેમજ રાહદારીઓને નુકસાન પહોંચાવી જેવી ઘટના બની રહી છે તેમાં છતાંય નગરપાલિકા તંત્ર કોળ નિંદ્રામાં સૂતું હોય તેવું પ્રતીત થવા પામી રહ્યું છે ત્યારે દાહોદવાસીઓને આ રખડતા ઢોરના ત્રાસમાંથી મળશે જણાવી રહ્યા છે દાહોદના દરેક વિસ્તારમાંથી રખડતા પશુઓનો ત્રાસ અને તેમની વચ્ચે ચાલતા દ્વંદ્ર યુદ્ધના દ્રશ્યો ઠેર ઠેર જોવા મળી રહ્યા છે ત્યારે લોકોની સલામતી અને સુખાકારીને ધ્યાને લઈને પાલિકા તંત્ર દ્વારા સ્તવરે એક્શન પ્લાન બનાવી દાહોદ શહેરમાંથી રખડતા ઢોરોમાંથી મુક્ત કરાવે તેવી લાગણી તેમજ માંગણી પ્રવર્તમાન સંજોગોમાં નગરવાસીઓમાં ઉઠવા પામી છે નયમુંડાસટીવી દાહોદ